અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ ચીરે પકોડી વાળી પકોડી વાળી પકોડી ભેલપુરી સમોસા પકોડી 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 ખાલ પકોડી પકોડી વાળે પકોડી. અભણ લોકો માટે પાણીપુરી સાવ મફત. આપણે ચો ભણેલા છે કઈ લોકો પાણીપુરી પાણીપુરી બનાવી ભાઈ. તીખું રાખું કે તીખું મીઠું? મીડિયમ મીડિયમ. મસાલો ભાઈ નોખજો બરાબર. હા હા નાખીશું. અને પેલું દહીં વહી નહીં? ના એવી નહીં રાખતા. લો પકડો ડીશ. વગડો વધારે નાખ નો ભાઈ. હા નાખું છું. બનાવું બીજી? અરે બનાય બનાય. બહુ ઢીલો ભાઈ તું તો. વાર લાગે તો હારી ખાવીને ઉપરથી પછી દાદાગીરી કરો છો. મીર ખાય બનાવું બીજી? બસ બસ ભાઈ રાતે જાવ. બસ બહુ થઈ ગઈ. એ મેડમ 80 રૂપિયા. ઓ ભાઈ અભણ છું બુદ્ધિ વગરની નહીં. ચમ એના 80 રૂપિયા? આ પોણીપુરી ખાતા ઈના આવડું મોટું બોર્ડ મારીને બેઠો છું ને કે અભણ લોકો માટે પાણીપુરી મફત. તમે અભણ છો? અન છેલ્લી કક્ષાની અભણ. મારી જોડે જે બેનપણીઓ બે ભણતી હતી ને એની જોડે હું ફરવા માંડી ને તો એમનું બધું ભણતર જતું રહ્યું. એટલી અભણ છું તો. બરાબર. એટલી ઉચ્ચ કક્ષાના અભણ છો એમ ને? તો વાંચ્યું છો કે મફત પાણીપુરી અભણ ના આલું છું? આ લખ્યું ને આવડું મોટું બોર્ડ. હા રીજો અભણ લોકો માટે પાણીપુરી મફત સાવ મફત. એ અભણ લોકો માટે મફત છે, તમારા જેવા લોકો માટે નથી. તમે કીધું તો ખરું કે હું છેલ્લી કક્ષાની અભણ છું. તો આ વસ્તા ચમ નું આવડ્યું? બોર્ડ છે ને એ જગ્યાએ પાછું મિલ દે અને 80 રૂપિયા ઢીલા કર હેડ. જાદુગર વિદ્યામાં નની બતાવવાના મેડમ. હિત્તેર રાખ ને દહ મારા ભાડાના ખૂટશે પછી. પાણીપુરી ખાધી છે ને દબાઈ ને તો હેડીન જતું રહેવાય છે. ઉપર પાણીપુરી આલી ભેલપુરી. ભાઈ કોઈ સા કોઈ સા ભાઈ આઈ શું હતું? આટલામ કોઈ નાસ્તા વાસ્તા દુકાન છે આમ પકડી વકડી ની? મારી બાજુમાં જ છે. છે ને એક મિનિટ ભાઈ જો ને ભાઈ મને એક ભાઈએ છે ને 50 ની ને 10 ની નોટ આલી. કેટલા પૈસા થયા કહેવાય? બેન એટલી ખબર નહીં પડતી. 60 રૂપિયા. અરે ભાઈ મને ચોથી ખબર પડે. હું તો અભણ છું ભણેલી નહીં અને પાછી દેખતી નહીં એટલે મને ના ખબર હોય ને. તમે ભણેલા નહીં? ચલો અહીંયા મફત પકોડી છે. એવું? હેડો હેડો. ઓ ભાઈ આ ભણેલા નહીં આમનો પકોડી ખવડાય. અચ્છા તો તમે અભણ છો એમ ને? તો ખવડાવી જ દઉં ને. અભણ ને તો મફત ખવડાવવાની અમારે. અભણે શું દેખાતું નહીં મન તો. અરે રોમ રોમ ભગવાન ભગવાન. હારું હારું તમે ઉભા રહો હું ખવડાવું. હા અચ્છા તો તમને કોણે કીધું કઈ મફત પકોડી મળે છે અભણ માણસો ને? હા હમણાં છોકરો આવ્યો હતો ને એને કીધું મને. હા એને તો ખબર છે કારણ કે ભણેલું છે એટલે ખવડાવું. હા ચાલજો જરા એમ. હા ને આ
આ પકોડી ડિશની વચોવચ પડી છે. હા એ ખાઈ લો. પકોડી મોટી આવજો. હા હા ભણ લોકો માટે અમે મોટી જ રાખીએ છીએ. સાજો મેડમ, મફત છે એટલે પાછા શરમ ના રાખતા. હા નહીં અમે તો. હા હાલો. બરોબર છે ને ટેસ્ટ? કઈ તીખું ગર્યું કરું? અચ્છા એવું છે. એટલે પાણી થોડું વધારે નાખું છું, તમને સારું લાગે એટલે. થોડો મસાલો વધારે નાખજો ને. હા આ પેલું અભણ ખરી ને એટલે. અને પાછું ઉપરથી ઓધડી મૂકી. હોવ કેજો પાછા, મારે તો ભાઈ તમે ભૂલી જાઓ છો, મને દેખાતું નહીં. ના ના ના. અચ્છા ભાઈ, મેં કેટલી ખાધી હશે? ગણી લો ને. હા એ તો પછી ગણવાની છો જરૂર છે, ખાધે રાખો. મારા બેટુઆ કેસ તો ડાઉટફુલ લાગે છે, અને સૌથી મોટી વાત એ છે કે આ મોડેલને ચોક બારેલું હોય ને એવું લાગે છે. હવે અત્યાર સુધી તો મારી લારી પર કોઈ આવું દેખતું ના હોય એવું તો કોઈ આવ્યું નહીં, પણ જોઈએ આગે આગે હોતા હે ક્યાં. લ્યો ખાવા મળે તા સાતો નહીં ભાઈ. લો છો સા આ મેલી તો ખરી. ઓ ભાઈ આ અધરા માણસની મજાક ઉડાડું છું? ના ના, આ એટલે હું પેલી બનાવવા પડ્યો ને એટલે જો આ મેલી તો ખરી. લ્યો છો મેલી છે ભાઈ. અરે આ લ્યો. નહીં ભાઈ ઓય. લ્યો લ્યો. અચ્છા ટૂંકમાં ના દેખાવાનો નાટક કરો છો તમે, બધું દેખી તો શકો જ છો હે ને? મોટી પૂરી હોય પડી છે બનાય, સીધો મીધો મિલ દ ચો દેખાય છે. બનવાનો નાટક ના કર, દેખાય છે ને બધું? હા ભાઈ દેખાય છે, મને બધું દેખાય છે. હું થઈ છું દેખાય છે તો તારે તો અભણ લોકો ને ખવડાવવાથી મતલબ છે ને? મને દેખાય એનાથી તારે હું મતલબ? આ દેખું છું તો પછી બોર્ડ વોચિન ના આવે? આ તારી ચા લાગી છે ને કે અમે બોર્ડ વોચિન આવું અને પછી તને આઈને કહું તો તું પાછો એમ કે તું છો અભણ છું, બોર્ડ તો વોચી લીધું. હું બોર્ડ વોચું જ નહીં, બાકી મને ખબર જ છે ને આ રહ્યું બોર્ડ. કોઈ લોબી લમણાકૂટ કર્યા વગર છે ને 140 રૂપિયા ઢીલા કરી દેડો. 140 હે ને ચમ? આ પાણીપુરી ખાધા એના 130 અને ચાંદના લમણાકૂટ કરો છો ને એના 10, ટોટલ 140. નાટક કરતા નથી આવડતું, લપ લપ બધું બોલી ગયો. બધું કઈ નોખ્યું? કહી જ દે, અમારી પાણીપુરી નો કમાલ જ છે, બૈરો જોવીન તોથી લાર ટપકે, એમને ના બોલવું હોય ને તો બોલી પડે. હા લાવ હેડો. આ હમણાં 60 રાખ, પછી ફરીથી હું આવીશ પાછી. ના તું ઊભી રહે, પછી હું તારો હિસાબ કરું. ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. આવી ઘણી બધી રીલ્સો જોઈ લે અભણવારી, પછી અમને થયું કે લાવો થોડુંક તમને વધારે મનોરંજન કરાવી દઈએ. હવે હમણાં પાસે બીજા મારે લેવાના છે પૈસા. એક કામ કરો, આ બધો તબકડો સમજી જ બહુ સમજું છો, સમજું. ચશ્મા લાવો, 20 રૂપિયા વાળા છે ને, 20 કાપીને 40 ને 50 ની મજૂરી કરી નાખો.